नमस्कार दर्शक मित्रों, आपणे नियाळीशुं सिटी लाइन न्यूज चेनल मां आजना मुख्य समाचार। राजकोट मां ढोर पकड़वा गईली पार्टी पर हमलो, लायन पीआईएल, राजकोट हत्या फॉलो, हु स्पोर्ट्स एंड राजस्थान रॉयल्स बियोन्ड 22 यार्ड्स ना विजेताओ। राजकोट मां ढोर पकड़ पार्टी पर हमलो, राजकोट महानगरपालिका द्वारा ढोर पकड़वानी कामगीरी पूर जोशमां चालू करवामां आवी छे। नोंधणी नहीं करवामां आवती होवाथी म्युनिसिपल कमिश्नरनी सूचनाथी 24 कलाक ढोर पकड़वानी कामगीरी हाथ धरवामां आवी छे। त्यारे आजे ढोर पकड़वा गयेली पार्टीना कर्मचारीओ अटिका विस्तारमां रखडता ढोर पकड़वा माटे पहोंच्या हता अने कामगीरी चालू हती, त्यारे ज अचानक मालधारीओ धसी आव्या हता अने मनपाना बे कर्मचारी उपर हुमलो करी दीधो हतो। हुमलाखोरो हुमलो करी फरार थवानी कोशिश करी रह्या हता, त्यारे ज बे शख्सो मनपाना स्टाफना हाथ पकड़ाई जता बंनेने भक्तिनगर पोलीस स्टेशन लई जवामां आव्या हता अने बे कर्मचारी उपर हुमलो करवा अंगेनी फरियाद नोंधावता तજવીદ હાથ ધરવામાં આવી હતી। ત્યારે જ માલધારી સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને મનપાના અધિકારી સાથે મંત્રણા કરી પોલીસ ફરિયાદ કરવા ટાળ્યો હતો અને બંને વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે ધોર ડબ્બાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના, એ કર્મચારીઓ આજે અટિકાની અંદર ગાય પકડવા ગયા હતા અને ત્યાં કોઈ પણ બીજી વ્યક્તિ આવી અને એ લોકો ઉપર હુમલો કરીને જતી રહી હતી, પણ એના કર્મચારીઓને એવું લાગ્યું કે અમારી પર ભરવાડના છોકરાઓએ હુમલો કર્યો છે, માલધારી સમાજે હુમલો કર્યો છે। એ બાબતે એ લોકોના હાથમાં એક છોકરો આવ્યો, એને પકડીને એ લોકો અત્યારે અહીંયા ભક્તિનગર પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા, ત્યાં ફરિયાદ નોંધાવવાનું કામ ચાલુ હતું। પણ બંને પક્ષ વચ્ચે અમે જે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી અને જે તે કર્મચારી હતા એની સાથે બેસી અને એવું નક્કી કર્યું કે ભાઈ અત્યારે આપણે સમાધાન કરી લેવું જોઈએ, આ કોઈ બાજવાનો કે પોલીસ ફરિયાદ કરવાનો ઇસ્યુ નહોતો, એટલા માટે થઈ અને બંને પક્ષ વચ્ચે અત્યારે હાલમાં સમાધાન થઈ ગયું છે। માલધારી સમાજે હુમલો જ નથી કર્યો પેલી વાત તો એ છે, પણ માલધારી સમાજને અત્યારે એક જ વસ્તુ એવી છે કે માલધારી સમાજ જ દેખાય છે। લાયન પીઆઈએલ સૌરાષ્ટ્રના ગીરમાં વસવાટ કરતા સિંહોના મધ્યપ્રદેશ સ્થળાંતર માટે કરવામાં આવેલા આદેશ સંદર્ભે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્થળાંતર નહીં કરવા અંગે એક પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી। આ પીઆઈએલના સમર્થનમાં ગુજરાત સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે હજુ જો 100 વર્ષ સુધી સિંહોનું સ્થળાંતર કરી શકાય તે પરિસ્થિતિ ઉદ્ભવી નથી, જો સ્થળાંતર કરવું હોય તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને બદલે બરડા સેન્ચ્યુરી ઉપર કરી શકાય છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સ્થળાંતર કરવાની જરૂર નથી। ત્યારે ગુજરાત સરકારના આ સમર્થન સામે મધ્યપ્રદેશ સરકાર, રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકાર શું પ્રતિક્રિયા આપે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સિંહોના સ્થળાંતરના વિરોધમાં જે પીઆઈએલ દાખલ કરવામાં આવેલી એની સામે ગુજરાત સરકારે ગઈકાલે એક સોગંદનામું રજૂ કર્યું છે અને સોગંદનામામાં ગુજરાત સરકારે પીઆઈએલને સંપૂર્ણપણે સમર્થન આપેલું છે। ગુજરાત સરકારે વિશેષમાં એવું પણ જણાવેલું છે કે 100 વર્ષ સુધી સાયન્ટિફિક અભ્યાસ મુજબ 100 વર્ષ સુધી હજી પણ સિંહોને કોઈ નામશેષ થવાનો ખતરો રહેલો નથી, તેમજ મધ્યપ્રદેશ કે જે ખરેખર ટાઈગર રિઝર્વ છે એને ટાઈગર રિઝર્વ રાખવું જોઈએ અને મધ્યપ્રદેશની બદલે જો સિંહોને સ્થળાંતર કરવું હોય તો એ બરડા ડુંગર બરડા સેન્ચ્યુરીમાં અત્યારે સિંહોને સ્થળાંતર કરી શકાય તેવી તમામ પ્રોસિજરો ગુજરાત સરકારે પૂરી કરેલી છે। ગુજરાત સરકારે અત્યારે તો અમારા સમર્થનમાં સોગંદનામું કર્યું છે, અમે ગુજરાત સરકારને સામાવાળા પક્ષકાર તરીકે જોડેલા હતા, હવે આ બાબતમાં કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર તેમજ રાજસ્થાન સરકાર શું જવાબ આપે છે એના બાદ અમે કંઈ નક્કી કરી શકીએ। રાજકોટ હત્યા ફોલો, મોડી રાત્રે શહેરના હાથીકાના વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ યુવાનને પૈસાની રીતે મુદ્દે શહેરના સાંગણવા ચોક નજીક બોલાવી બે શખ્સોએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉડાવી દેતા ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગે કંટ્રોલમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આરોપીઓને પકડવા માટે વિવિધ દિશામાં તપાસ આરંભી હતી। શહેરના હાથીકાના વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલ મુસ્લિમ યુવાન યાસીનભાઈ અલીભાઈ જલવાણી ગત રાત્રે તેઓના ઘરે હતા ત્યારે બે શિક્ષો રાજેશ અરવિંદ દુબલ અને બબલુ રાજપૂતે મોડી રાત્રે યાસીનભાઈને પૈસાની રહેતી મુદ્દે વાતચીત કરવા માટે બોલાવ્યા હતા અને યાસીનભાઈ સાંગણા ચોક નજીક ગયા હતા ત્યારે વાતચીત દરમિયાન માથાકૂટ થતા બંને શખ્સો પૈકી એક શખ્સે યાસીનભાઈને પકડી રાખી એક શખ્સે છરીના ઘા ઝીકી દીધા હતા।
જે ઘા જીવલેણ સાબિત થયા હતા અને તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત પણ નિપજ્યું હતું. બનાવ હત્યામાં પરિણમતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમ અન્ય અધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધી હત્યા કરી ફરાર થઈ ગયેલા બંને આરોપીઓ રાજેશ અને બબલુને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. હત્યા અંગે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં ધનરાજ હોટલ પાસે એક મર્ડરનો બનાવ બનેલો છે અને ગુનો દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનાર છે એ યાસીનભાઈ અલીભાઈ જલવાણી છે અને બે આરોપીઓના નામ ખુલ્યા છે, રાજેશભાઈ અરવિંદભાઈ દુબલ અને બબલુ રજપૂત. અને પ્રાથમિક તપાસના અંતે એવું જણાયું છે કે પૈસાની લેતી દેતી અંતર્ગત આ બનાવ બનેલો છે. પુહાન સ્પોર્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ અમદાવાદ ખાતે બિયોન્ડ 22 યાર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરી. કુહુ સ્પોર્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ દ્વારા ક્રિકેટ ઇન્ટર્ન્સ માટે અનોખી હન્ટ એવી બિયોન્ડ 22 યાર્ડ્સ માટે 7 શહેરોમાંથી ભારતના શ્રેષ્ઠ 10 પ્રતિભાઓ શોધી કાઢવામાં આવી છે, જેમણે સ્વયં માટે આગામી આઈપીએલ સિઝન દરમિયાન રાજસ્થાન રોયલ પ્લેયર સાથે તાલીમ મેળવવાની તક જીતી છે. આ બાળકોની પસંદગી સમગ્ર દેશમાં વિસ્તરિત અને વિશ્વસ્તરની તાલીમ પ્રદાન કરતા 7 કુહુ સ્પોર્ટ્સ ક્રિકેટ ડેવલપમેન્ટ સેન્ટર્સ માંથી કરવામાં આવી છે. અંતિમ 10 વિજેતાઓ તેમની ઇન્ટર્નશીપની શરૂઆત આગામી આઈપીએલ સિઝન દરમિયાન અમદાવાદના રાજસ્થાન રોયલ ટીમ સાથે કરશે. આ ઇન્ટર્નશીપ દરમિયાન આ યુવા ક્રિકેટ ઇન્ટર્ન્સ રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે અભ્યાસ મેળવવાની તક મેળવશે. આ બાળકો માટે રાજસ્થાન રોયલ્સ ટીમના સભ્યો સાથેની ઇન્ટર્નશીપ એક જીવન પર્યંત તક બની છે અને તમામ માટે તેમનું સ્વપ્ન સાકાર થવા જેવું છે. કુહુ સ્પોર્ટ્સ અને રાજસ્થાન રોયલ્સે આ વર્ષે અગાઉ સમગ્ર 7 એકેડેમીઓમાંથી માત્ર 45 પ્રતિભા સંપન્ન બાળકોની પસંદગી કરી હતી અને ત્યારબાદ તેમને અનુભવી ક્રિકેટ કોચિસની દેખરેખ હેઠળ ઇન્ટેન્સ તાલીમ આપવામાં આવી હતી. અંતિમ 10 બાળકોને રાજસ્થાન રોયલ્સ તરફથી મોન્ટી દેસાઈ દ્વારા સુરત ખાતે ફેબ્રુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવેલ અંતિમ ઝોનલ કેમ્પમાંથી પસંદગી કરવામાં આવી હતી. ઝોનલ ટ્રેનિંગ કેમ્પ ખાતે તાલીમ અને ટેકનિકલ વિશિષ્ટતા માટે જાણીતા કોચ અપૂર્વ દેસાઈ, રણજી ટ્રોફી પ્લેયર દિનેશ જેમોન અને અજિત ગોપાલકૃષ્ણને આગેવાની લીધી હતી. આ ઇન્ટર્નશીપ 15-20 વર્ષ ઉંમર વચ્ચેના બાળકો માટે હતી, જ્યારે 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી પ્રતિભા એકેડેમી ખાતે શિષ્યવૃત્તિથી નવાજવામાં આવી છે. એ જે પ્રોગ્રેસિવ કરિક્યુલમ જે સમગ્ર પાયા સ્તરમાં કાપ મૂકવામાં નૈસર્ગિક પ્રતિભાને ઓળખવા મદદ કરે છે અને કૌશલ્યના માધ્યમમાંથી ભારતભરમાં ગુણવત્તાસભર સ્પોર્ટ્સ એજ્યુકેશન આપવા માટે સમર્પિત કુહુ સ્પોર્ટ્સે સમગ્ર દેશમાં 6-18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓને લક્ષ્યાંકિત કરી કુહુ સ્પોર્ટ્સ ક્રિકેટ ડેવલપમેન્ટ સેન્ટર્સનું સુનિયોજિત કર્યા છે. રાજસ્થાન રોયલ્સ સાથેની ભાગીદારીમાં એકેડેમી ક્રિકેટમાં રમત તાલીમાર્થી પ્રતિભાવોને શાળાકીય અને સામુદાયિક સ્તર પર તૈયાર કરવા માટે તેમને સ્પેશિયલાઇઝ લર્નિંગ એન્વાયરમેન્ટ પ્રદાન કરી સિઝન સ્પોર્ટ્સ પર્સનનો અનુભવ લાભ મેળવે છે. આ કેમ્પમાં ટોટલ 500 બાળકો આવ્યા હતા, જેમાંથી છેલ્લે 10 બાળકોને ઇનામ આપવામાં આવ્યા છે. Which is the hub is Surat and all the surrounding areas are the spokes. So what we are doing is we are partnering with various individuals and other. See, we can't be everywhere every time. So we have to start partnering. So we have partnered with various other academies, etc., where they are doing the basic selection and then they are coming to our hub, which is the Surat. So we have started that. Once how that program develops, we will then take it to other parts of the Gujarat and the country. Exactly, internship mein kya karte hain? So, dekho, first of all, just imagine 15-year-old, 16-year-old boy playing and playing match practice with the best of the best in the world. This is so big that it is unbelievable if you ask the kids. Secondly, inko jo tips milegi, aaj aap bowl kar rahe ho koi top cricket batsman, aapko bowling ka ek to chance milega karna aur usse aapko sara feedback hoga. Now, Raghu Iyer ki puri company ke sare technical team ko aayenge. वहाँ से इनफॉर्मली फॉर्मली आपको फीडबैक मिलेगा. तो इसका कोई बुक नहीं है, ये एक एब्सोल्यूट अपॉर्चुनिटी ऑफ रबिंग योर शोल्डर्स विद द बेस्ट एंड लर्निंग प्रोग्राम. देन इट इज अप टू द इंडिविजुअल किड, वो कितना एब्जॉर्ब करता है और उसको वो कैसे आगे ले जा सकता है.
अच्छा, हमारी कोशिश ये रहेगी कि दे गेट द बेस्ट। नेक्स्ट जब सीजन आता है आईपीएल का, तभी आपका टाइप राजस्थान रॉयल्स के साथ रहेगा या किसी और के साथ भी हो सकता है? हमारा टाइप राजस्थान रॉयल्स के साथ ऑन एन एक्सक्लूसिव बेसिस इज अ लॉन्ग टर्म पार्टनरशिप। देखो अभी जिस तरह से हमको फीडबैक मिल रहा है, जिस तरह से हमारे टेक्निकल एडवाइजर्स जो बता रहे हैं, और जिस तरह से मोंटी देसाई जो हमारे जो कोच है राजस्थान रॉयल्स के, वो भी बता रहे हैं, चांसेस आर वेरी गुड। सी एटलीस्ट वी हैव डन समथिंग एंड एटलीस्ट वी हैव फाउंड समथिंग। नाउ इट इज द केस फॉर अस टू वर्क एंड डिवेलप, बिकॉज टैलेंट को खोजना और उसको डिवेलप करना, एंड देयर टू डिफरेंट थिंग्स, सो वी हैव टू रियली वर्क हार्ड टू डिवेलप द टैलेंट। देखिए गुजरात के बच्चे तो मानना ही पड़ेगा कि बहुत ही अच्छे हैं, हम हमारे टीम के हिसाब से बोल सकते हैं। पिछले 7 साल में बहुत सारे गुजरात के प्लेयर्स आए हुए हैं, जैसे रविंद्र जडेजा हैं, सिद्धार्थ त्रिवेदी हैं, मुनाफ पटेल, ऐसे बहुत सारे हैं जो कि गुजरात के प्लेयर्स हैं जो कि इंडिया के लिए खेले हुए हैं। और आशा यही करते हैं कि गुजरात में अभी भी जो नया टैलेंट उभर कर जो आया है, उनमें से 3-4 ऐसे अच्छे उभरेंगे जो कि खेलेंगे। अभी भी आप देख सकते हैं अक्षर पटेल ने बहुत अच्छा किया है। तो और हमारे राजस्थान रॉयल्स के हिसाब से भी हम बहुत एक्साइटेड हैं, क्योंकि इस बार गुजरात ही हमारा होम ग्राउंड है, होम ग्राउंड है। और हम आशा यही करते हैं कि पूरी टीम को गुजरात की पब्लिक संवारेगी और पूरा होम सपोर्ट देगी, तो हम बहुत एक्साइटेड हैं। आप निहारता रहो सिटी लाइन न्यूज़ चैनल। आज नमक के समाचार।